ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે માતા પુત્રી પર પાંચેક શખ્સોએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. પોતાના ખેતરમાં જવા ગામની વ્યક્તિ લક્ષ્મણ ઠાકોરનું ઓરંગવું પડે છે, તેથી લક્ષ્મણ ઠાકોરે આ રસ્તા પરથી ચાલવું નહીં, આ રસ્તો અમારો છે તેમ કહીથી ત્યાંથી પસાર થતાં માતા પુત્રી પર હથિયારથી હુમલો કરી નાસી છૂટ્યા હતા. હુમલામાં માતા પુત્રીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને પીડિતોએ પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. અમે વાડીએ જતા હતા, અમને બંધ કરી દીધું, તમે ઉઘેડવાની કોશિશ કરીને અમે વાડીમાં બહાર નીકળતા હતા તો અમને મારવા મીડ્યા. પાંચ વ્યક્તિ હતા, મેન હતા ભગાભા, પછી લખાભા, પછી દિનેશભાઈ. અમે લોકો વાડીએથી પાછા આવતા હતા તો તેઓ લોકો કહે છે કે તમારે અહીંયા રસ્તો નથી, તો અમે કહ્યું તો અમારો રસ્તો કયા, તો કે તમારો રસ્તો આજથી બંધ. તો તેઓ લોકોએ જડા બધું કાપી બંધ કરી નાખ્યું અને કહ્યું કે અહીંયા ન ખોલતા, તો અમે ત્યાં ખોલવાની કોશિશ કરી તો તેઓ લોકો અમને મારવા લાગ્યા. પાંચ વ્યક્તિ પાટડિયા લક્ષ્મણભાઈ, પોપટભાઈ, બીજા એમના ભાઈ ભગાભાઈ, એમનો છોકરો દિનેશ, એમની પત્ની રૂખીબેન અને એમની છોકરી ટીની. લાકડા લુપાડ્યા હતા અને કાંટારા છેડા એ લોકો લઈને એમને મારવા આવ્યા. કેટલા વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો? બે માં દીકરી પર.